Hello friends, how are you? Yes, I hope that you will be fine. Friends, this is Song Chauhan, and in this video lecture we are going to learn a new dance. Yes, apne aa video lecture ma ek nava jhakadi ni shuruaat karvani chhe. Apne agau na je 6 video lecture je tame joya barobar chhe, te video lecture ma total apne 6 card study kari hata. અને આ 7th જે હું કહું છું એટલે કે કયો કાળ છે તો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. યસ મિત્રો, તો આ જે પૂર્ણ વર્તમાન કાળ છે, રેડી, એના ઉપયોગો, એની વાક્ય રચના શું છે એ આપણે આ વિડિયો લેક્ચર માં સ્ટડી કરીશું. તો જોઈએ મિત્રો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. યસ, આઈ હેવ રિટન ધ ડેફિનેશન. બરોબર, મે ડેફિનેશન નો સ્પેલિંગ જે લખેલો છે તો આપણે ખાસ હવે વ્યાખ્યા શું થાય એ ખાસ જોવાનું છે. બરોબર છે, તો જ્યારે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને તેની અસર વર્તમાનમાં એટલે કે વર્તમાન સમયમાં ચાલુ હોય તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ ઉપયોગ થાય છે. યસ વિદ્યાર્થી મિત્રો, જો મેં ખાસ કરીને એક વ્યાખ્યા લખેલી છે, પહેલા સ્ટડી કરી લેજો. બરોબર, તો કે જ્યારે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય, સમજો આવું તમે ભણી ગયા હતા કેમાં. યસ, એટલે કે સાદા ભૂતકાળમાં. બરોબર છે, પણ આ પૂર્ણ વર્તમાનમાં કર એ આવશે, પણ થોડુંક એમાં એક ડિફરન્સ છે, તફાવત છે. કેટલો છે આપણે જોઈએ તો કે ક્રિયા તો આમાં પૂરી થઈ ગઈ હોય છે અને તેની અસર વર્તમાન સમયમાં ચાલુ હોય તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. યસ વિદ્યાર્થી મિત્રો, કે ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર જે છે ને એ વર્તમાન સમયમાં ચાલુ હોય. હવે અસર ફિઝિકલી હોઈ શકે, બરોબર છે, ઇમોશનલી લાગણીશીલ હોઈ શકે, અને તમે એ યુ કેન ફીલ, સમટાઈમ યુ કેન નોટ કાઉન્ટ, ઘણી વખત તમે એ ગણી શકતા નથી એવું પણ હોય. એટલે તમે કોઈ પણ રીતે, બરોબર છે, એ ફીલ કરી શકતા હો. એટલે એના માટે કે અસર તમને અનુભવાતી પણ હોય તો તમારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કઈ રીતે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ, તમને ગુજરાતીમાં એક એક્ઝામ્પલ કહું કે ઘણી વખત એવું બને કે આપણે રસ્તામાં જ્યારે જતા હોય છે ને, બરોબર છે, ત્યારે આમ રસ્તા માંડા જતા હોય બે ત્રણ મિત્રો, અને બને છે એવું કે એક સરસ મજાનું મૂવી આવે છે. બરોબર છે, સલમાન ખાન હોય છે ને આયા એને ઓલું જે મલી લગાડેલી હોય છે, બરોબર, આ રીતના વેચાડેલું હોય છે, તો બને છે એવું તરત એક મિત્રની નજર જોવે ને જોવે છે, એટલે બીજા મિત્રને શું કહેશે, ઓય મેં આ મૂવી જોયેલું છે. સમજો મિત્રો, આ વાક્ય ઉપર ખાસ ધ્યાન રાખજો. પેલો મિત્ર શું કહે છે, હય મેં આ મૂવી જોયેલું છે. યસ, આનો અર્થ શું થાય, વાક્ય ક્યાં કાળમાં છે, આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. શું કામે કઈ રીતે કહી શકો, તો એમાં જુઓ મિત્રો કે જોવાની જે ક્રિયા છે એ ક્રિયા તો પૂરી થઈ ગઈ છે કેટલા સમય પહેલા, બરોબર છે, પણ એની અસર ચાલુ કે એટલે યાદ છે કે મેં આ મૂવી જોયેલો છે, એને યાદ છે. પછી ઘણી વખત એવું હોય કે જ્યારે એક લેક્ચર પૂરો થઈ ગયો હોય, બરોબર છે, એટલે કે ગણિતનો છે ને બોર્ડ ભરેલું છે અને બીજા શિક્ષક આવે, બરોબર છે, બીજા શિક્ષક આવે તો એ પૂછે કે આ બોર્ડ કોને લખ્યું છે, એટલે કે કોણે લખેલું છે, સમજજો. તો આ પણ ક્યાં કાળનું વાક્ય થશે, પૂર્ણ વર્તમાન કાળ. એમ કે છે આ બોર્ડ કોણે લખેલું છે, તો જુઓ લખવાની ક્રિયા કેવી થઈ ગઈ, પૂરી, પણ એ લખેલું છે કે નહીં તો આ પૂર્ણ વર્તમાન કાળ. બરોબર છે,
પછી ઘણી વખત તમને શિક્ષક પ્રશ્ન પૂછે બરોબર છે કે મિત્રો આ સોમનાથ મંદિરની મુલાકાત કોઈ લીધી છે કોઈ ગયા છો જોયું છે તો અમુક વિદ્યાર્થીઓ તો જો કે હા સર અમે ગયા વેકેશનમાં સોમનાથ ફરવા ગયેલા છીએ તો સોમનાથ જે છે મંદિર એની મુલાકાત એટલે કે ફરવાની ક્રિયા પૂરી પણ એને યાદ છે કે ગયા હતા એ અસરની ચાલુ છે બરોબર છે એની યાદ તાજમાં છે સમજો ત્યારબાદ હજી એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે ઘણી વખત એ કોઈ વસ્તુ હોય બરોબર છે તો તૂટેલી છે એમ સમજો ગ્લાસ પડેલો છે કાચનો રેડી આપણે ઘરમાં એવું વ્યવસ્થિત કામ કર્યું તોડી નાખ્યું હોય બરોબર છે અને કોઈ આવે મમ્મી પપ્પા કોઈ આવે તો શું કહે કે આ શું છે તો તમે એમ કહી દો કે આ ગ્લાસ મારા મિત્રએ તોડેલો છે સમજો અથવા એમ કહી શકે કે આ ગ્લાસ તૂટેલો છે તો બંને વાક્ય છે ને પૂર્ણ વર્તમાન કાળના એટલે કે તો કે તૂટવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ એની અસર ચાલુ જો કે કક્કા તમને એને દેખાય છે બરોબર છે એટલે આ જે મિત્રો હવે હું એવું આશા રાખું છું કે આ તમને જે વ્યાખ્યા છે એ વ્યવસ્થિત મગજમાં ઉતરી ગઈ હશે બરોબર છે ફરીથી કહી દઉં છું શોર્ટમાં તમારે યાદ રાખવા માંગતા હોય ઇફ યુ વોન્ટ ટુ રિમેમ્બર ધીસ ડેફિનેશન ઇન શોર્ટ તમારે ટૂંકમાં યાદ રાખવા માંગો છો તો માત્ર એટલું જ યાદ રાખવાનું બરોબર છે કે ક્રિયા પૂરી બરોબર છે અને અસર ચાલુ આટલા જ શબ્દ ક્રિયા પૂરી અસર ચાલુ એટલે પૂર્ણ વર્તમાન કાળ મગજમાં આવવો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર થઈ ગયું તો આપણા નિયમ પ્રમાણે આગળ આપણે જોશું સ્ટ્રક્ચર ખાસ કરીને S T R U C T U R E મિત્રો મેં પણ અગાઉ કીધેલું છે સ્ટ્રક્ચર કહી શકો પેટર્ન કહી શકો અલગ અલગ શબ્દ યુઝ થઈ શકો બરોબર છે એટલે કે માળખું કેવું છે એનું તો એમાં પણ આપણે ત્રણ પેટર્ન જોઈએ છીએ બરોબર છે તો પહેલું છે અફર્મેટિવ ત્યારબાદ છે નેગેટિવ અને ત્યારબાદ છે ઇન્ટેરોગેટિવ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાક્ય રચનાની શરૂઆત કરીએ બરોબર છે તો જો હકાર અફર્મેટિવ એટલે હકાર તો હંમેશા મેં તમને કીધું હતું કે હકારની વાક્ય રચના ક્યાંથી સ્ટાર્ટ થશે યસ કરતા એટલે બધાને ક્લિયર યસ પછી ઇંગ્લિશ લેંગ્વેજમાં કાળમાં એક અમુક સહાયકારક ક્રિયાપદ બધા કાળમાં જેમ ચાલુ વર્તમાન કાળમાં ઇમિઝર હતું ચાલુ ભૂતકાળમાં વોઝ અને વર હતું બરોબર છે સાદા ભૂતકાળમાં ડીડ આવે છે એવી રીતના તમારે આ જે કાળ છે એમાં તમારે બે સહાયકારક ક્રિયાપદ ઉપયોગ કરવાના છે મિત્રો એક પેલું છે હેવ અને હેઝ પ્લસ ખાસ બીજું કે વી થ્રી જો બોક્સ કરેલું છે વી થ્રી એટલે કે ક્રિયાપદનું ભૂતકૃત અંતનું રૂપ બરાબર મેં ચર્ચા કરેલી છે કે ધેર આર થ્રી ફોર્મ્સ ઓફ વર્બ ક્રિયાપદના ત્રણ રૂપ છે વી વન વી ટુ અને વી થ્રી એમાં જે વી થ્રી જે છે એ આ કાળમાં ઉપયોગ થશે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ ચાલો સાથોસાથ મિત્રો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એ પહેલા થોડીક તમને ડિસ્કસ કરી દઉં બરોબર કે હેવ અને હેઝ જે છે ને એ કઈ રીતે ઉપયોગ થાય તો હું શોર્ટમાં એ લખું છું બરોબર છે સમજો આઈ વી યુ ધે અથવા કોઈ બે નામ હોય બે નામ બરોબર આ બધા જે છે એની સાથે તમારે હેવ ઉપયોગ કરવાનું અને વધેલા જે છે હી સી ઇટ કે નામ બરોબર છે જો એક વચન મિત્રો ખાસ યાદ રાખજો હી સી કે નામ એક વચન હોય તો એની સાથે તમારે હેઝ નો ઉપયોગ કરવાનો છે તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આ તો સ્ટડી કરી ગયા વાક્ય રચના તમને ખ્યાલ આવી ગઈ હજુ થોડુંક આપણે પછી આમાં જે કીવર્ડ્સ મેં જો તમને સાદા વર્તમાન કાળ છે એમાં ડેલી એવરીડે એવું બધું જે કીધેલું હતું બરોબર છે તો આમાં પણ એવું જ આવે છે કે અમુક ઘણા બધા શબ્દો છે ફોર એક્ઝામ્પલ હું કહું તો રિસેન્ટલી એટલે કે તાજેતરમાં બરોબર છે ત્યારબાદ જસ્ટ નાવ એટલે કે હમણાં જ રેડી આવા જે બધા કર્તા ક્રિયાપદ જે છે
એ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે પછી એક છે ઓલરેડી એટલે કે ક્યારનું પૂરું કરી લીધું છે પછી યેટ છે બરોબર મિત્રો તો આપણે જોતા જઈએ હું સાથે સમજાવતો જઈશ તમને પહેલું આપણે ચાલો હકાર જે છે એનું એક્ઝામ્પલ એક સમજીએ પહેલું એવું વાક્ય છે સમજો મેં ક્યારનું होमवर्क એટલે કે ગૃહ કાર્ય કરી લીધું છે સમજો વિદ્યાર્થી મિત્રો અહીં મે વાક્ય લખેલું છે કે મે ક્યારનું હોમવર્ક કરી લીધું છે તો હોમવર્ક ક્રિયા જે લખવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે પણ બુકમાં લખેલું છે એટલે કે અસર ચાલુ છે બરોબર છે તો જોઈએ આનું અંગ્રેજી આપણે કઈ રીતે કરીએ ખાસ ઓકે તો વાક્ય રચના પ્રમાણે જાશું આપણે યસ કરતા તો કરતા તરીકે માં શું છે યસ આઈ ત્યારબાદ હેવ હેઝ માંથી મે તમને કીધું તું જો આ બોર્ડ પર લખેલું છે કે આઈ વી યુ ધે અને બે ના એટલે કે બહુવચન હોય તો એની સાથે શું આવે હેવ બરોબર છે તો અહીં આઈ છે તો એની સાથે શું આવશે યસ હેવ આઈ હેવ હવે ક્યારનું જે શબ્દ છે ને મિત્રો એને ઇંગ્લિશ માં ઓલરેડી કહેવાય ઈ છે ને શબ્દ પણ એનો એક નિયમ છે બરોબર છે કે એ તમારે ક્રિયાપદ ની આગળ લખવું તો જુઓ હવે આપણે હેવેસ લીધું પછી ક્રિયાપદ છે તો વચ્ચે એક શબ્દ છે ક્યારનું રેડી એટલે કે ઓલરેડી તો એ તમારે V3 છે એની અગાઉ લખવાનું એટલે આઈ હેવ ઓલરેડી આટલું ક્લિયર ઓકે કરવું એટલે કે ડુ કોઈ કરવાની કામ કરો છો તમે એની ક્રિયા છે તો એને શું કહેવાય યસ ડુ તો એનું ભૂતકાળ જે છે એ શું થશે વિચારો જી યસ ડન થશે શું થશે ડુ પછી ડીડ અને ડન V3 જે છે એનું ડન આપણે કર્યું કરતા ડન ડન હાલો કામ થઈ ગયું બરોબર છે તો એ ડન એટલે કે ક્રિયા પૂરી બરોબર છે તો આઈ હેવ ઓલરેડી ડન ઓકે પછી શું કરવાનું તો કે કર્મ શું કરી લીધું છે યસ હોમવર્ક તો અહીં HW લખી શકું ઓકે ફૂલ સ્ટોપ આપણું એક હકાર જે વાક્ય છે બરોબર છે એ પૂરું થઈ ગયેલું છે બરોબર હવે જોઈએ નેગેટિવ તો નેગેટિવ માં વિદ્યાર્થી મિત્રો ખાસ એક જ યાદ રાખવાનું મેં તમને શોર્ટ યા ટ્રિક જે કીધી હતી બરોબર છે કે ગમે ઇફ યુ વોન્ટ ટુ મેક નેગેટિવ ધ સેન્ટેન્સ તમારે સેન્ટેન્સ ને નેગેટિવ એટલે કે નકાર બનાવવું છે તો શું કરવાનું તો કે જે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ છે તેમની પાછળ તમારે નોટ લગાડી દેવાનું યસ સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ લગાડી દેવાનું જોઈએ આપણે તો આમાં કરતા પ્લસ હેવેઝ નું હેવેઝ આ આકારની વાક્ય રચના છે એના જેવી જ છે પણ માત્ર હવે જો આ સહાયકારક ક્રિયાપદ હેવેઝ છે તો હેવેઝ લખ્યું એના પછી તમારે નોટ જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે એટલે વ્યવસ્થિત દેખાય એટલા માટે લખું છું નોટ આ એક જ શબ્દ ઉમેરો બરોબર બાકી એઝ ઇટ ઇઝ જેમનું તેમ છે એમ લખવાનું છે V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ બરોબર છે તો ચાલો આપણે આનું એક પણ એક્ઝામ્પલ જોઈ લઈએ નેગેટિવ નું અમે હજુ સુધી ક્રિકેટ રમ્યા નથી જો મિત્રો હવે આ તમને ખબર પડે કે ક્રિયા કેમ પૂરી થઈ ગઈ છે સમજો રમ્યા પ્લસ નથી એવું એટલે નકારાત્મક અને પૂર્ણ વર્તમાનકાળ એના ઉપર છે બીજું એક અન્ય શબ્દ એટલે કે હજુ સુધી બરોબર છે તો સમજો આપણે એનું જોઈ લઈએ અંગ્રેજી હવે કરીએ છીએ તો આમાં અમે હજુ સુધી ક્રિકેટ રમ્યા નથી તો આનું ઇંગ્લિશ તમારે કરવું છે તો તમારે ફોલો કરવી પડે યસ સ્ટ્રક્ચર તો પેલા કર્તા તરીકે શું છે વી ઓકે ત્યારબાદ હેવેઝ માંથી યસ હેવ તો વી હેવ પછી આવશે નોટ હવે જો રમવાની ક્રિયા છે તો V3 રમવું એટલે પ્લે થશે પણ એનું V2 પ્લેડ અને V3 પણ શું થશે યસ પ્લેડ વી હેવ નોટ પ્લેડ ઓકે ક્રિકેટ હવે જો એક શબ્દ હોય તો હજુ સુધી એટલે કે યેટ સમજો બરોબર છે આ હકાર અને નકારની આપણે ડિસ્કસ જે કરી લીધી છે
બરોબર તમે ખાસ જોઈ શકો એક બે ભૂલ આમાં શક્યતા ન થાય એટલા માટે યાદ રાખવાનું જેમ બધા કારણમાં આપણે શોર્ટ ફોર્મ યાદ રાખ્યું હતું બરોબર છે એમ આ કારણમાં તમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે કે કરતા તો આવે છે બધેમાં હેવેસ પ્લસ વિથરી જો મેં તમને કીધું કે ચાલુ કાળ કોઈ હોય ને તો ક્રિયાપદ નો આઈએનજી વાળું હવે આમના પછી અત્યારે પૂર્ણ વર્તમાન કાળ ભાઈ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ તો ત્રણ પૂર્ણ કાળ છે તો પૂર્ણ કાળ આવે ને બરોબર છે એટલે મગજમાં ભૂલથી આપણાથી એક વાક્યમાં જે ક્રિયાપદ યુઝ થાય ને એ તો ભૂલ થવી જ ન જોઈએ બરોબર છે એટલે કે ક્રિયાપદ જે છે એ વી થ્રી આવશે યાદ રાખજો પૂર્ણ કાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદાંત રૂપ તો જોઈએ આપણે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ પ્રશ્નાર્થમાં મેં તમને કીધેલું હતું કે સહાયકારક ક્રિયાપદને ક્યાં લઈ લેવાના યસ આગળ તો આપણે આગળ લઈ લઈએ હેવ હેઝ યસ એચ કેપિટલ શું કામ કારણ કે હેવ અને હેઝ બે માંથી એક આવશે પણ સૌપ્રથમ આવશે અને હંમેશા વાક્યનો પહેલો અક્ષર કેવો કેપિટલ તો હેવ હેઝ પ્લસ કરતા પ્લસ વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ઇન્ટેરોગેશન માર્ક યસ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સરળતા જો ભૂલાય નહીં ઇન્ટરોગેશન માર્ક તમારે ભૂલાવવું જોઈએ કે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્યમાં બરોબર છે હવે જુઓ આપણે પહેલું એનું જે વાક્ય છે બરોબર થર્ડ સેન્ટેન્સ યસ તો થર્ડ સેન્ટેન્સ હું એક લખું છું અહીંયા પ્રશ્નાર્થનું કે શું તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા છો આવું કઈક વાક્ય છે બરોબર છે કે શું તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા છો આવો તમને કોઈ પ્રશ્ન પૂછે તો આ પણ જે વાક્ય છે એ ક્યાં કાળનું છે યસ પૂર્ણ વર્તમાન કાળ જો ક્રિયા પૂરી પ્લસ છે છો છી હકાર અને પ્રશ્નાર્થમાં બંનેમાં બરોબર છે અને નકારમાં યાદ રાખવાનું હોય તો રમ્યા આટલું વાક્ય વાંચો તમને ખ્યાલ પડે કે ક્રિયા આમ પૂરી થઈ ગઈ છે બરોબર છે પણ નથી આવે છે એટલે નકારમાં એ યાદ રાખવાનું કે ક્રિયા પૂરી પ્લસ નથી અને હકાર અને પ્રશ્નાર્થ છે એમાં ક્રિયા પૂરી પ્લસ છે છો છીએ વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર થઈ ગયું બધાને તો ચાલો હવે આપણે આગળ આનું વાક્ય જે છે સોલ્વ કરી લઈએ બરોબર છે ચાલો તો શું તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા છો આપને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો વાક્ય રચના પણ કેની હોવી જોઈએ યસ ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ ઓકે હેવ હેઝ એમાંથી શું આવશે એ કેના આધારે નક્કી કરી તો કે આપણે કરતા ને આધારે તો આમાં કરતા જોવું પડે આપણે શીખવાની ક્રિયા કોણ કરે છે તમે બરોબર છે તો એ કરતા છે તો કરતા યુ છે તો યુ સાથે શું આવે છે જોઈએ મેં લખેલું છે હેવ તો આપણે લખીએ હેવ યુ એટલું ક્લિયર હવે જુઓ આમાં એક અન્ય શબ્દ જો મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો આમાં જે છે કે ક્યાર નુઈ એવું હતું આમાં છે હજુ સુધી બરોબર છે અને આમાં એક હજી કદાચ શબ્દ એક આપણે એડ કરીએ જો તમને વધારે કે શું તમે ક્યારે આ એક શબ્દ યાદ મૂકી દઉં છું વધારાનો બરોબર કે શું તમે ક્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા છો ક્યારે બરોબર છે તો એનું અંગ્રેજી છે ને એવર થશે યસ વિદ્યાર્થી મિત્રો એનું અંગ્રેજી શું થશે એવર ઈ વી ઈ આર બરોબર છે તો એનો નિયમ છે બરોબર એ માત્ર પ્રશ્નાર્થમાં જ ઉપયોગ થાય છે બરોબર છે તો જોઈએ આપણે તો એ જે છે એનું અંગ્રેજી એવર નામનો શબ્દ અન્ય શબ્દ કીવર્ડ જે છે એમાં એમ કીધું છે કે ક્રિયાપદની આગળ યુઝ થાય જેમ મેં તમને કીધું ક્યારનું છે તો એ જો ક્રિયાપદની પહેલા બરોબર હજુ સુધી એનો છે તો એનો નિયમ પાંચ વાક્યના છેડે એટલે કે અંતે પણ લગાડી શકો અને ક્રિયાપદની પહેલા પણ જે એવર છે બરોબર એટલે કે ક્યારે યો એ પણ તમે ક્યાં લગાડી શકો છો તો કે ક્રિયાપદની પહેલા તો જો આપણે હેવેસ કરતા થઈ ગયું વી થ્રી એવું લખવાનું છે પણ એ પહેલા એક શબ્દ મૂકી દઈ એવર યસ હેવ યુ એવર બરોબર શીખ્યા શીખવાની અંગ્રેજીમાં કહેવાય લર્ન એલ ઈ એ આર એન બરોબર છે પણ એ વી થ્રી છે એટલે લર્ન નું વી થ્રી શું થાય યસ લર્ન એટલે કે પાછળ એલ ઈ એ આર એન ટી બરોબર લર્ન વી થ્રી છે સમજો પછી તો કે કર્મ આવે છે તો કર્મ તરીકે શું છે શું શીખે તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો આ લખી શકીએ આપણે કર્મ તરીકે ધ પ્રેઝન્ટ પરફેક્ટ
continuous tensor full stop ને મિત્રો ખાસ યાદ રાખવાનું પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ઇન્ટરોગેશન માર્ક હોવું જોઈએ બરાબર બીકોઝ ધીસ ઇઝ ઇન્ટરોગેટિવ તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે વિડિયો લેક્ચર છે બરોબર છે એમાં પૂર્ણ વર્તમાન કાળની આખી થિયરી જે છે એ ડિસ્કસ કરી લીધી છે બરોબર છે તો હવે બધાને એક 5 સેકન્ડ માટે હું તમને આ લખવામાં કામ આવે એટલા માટે તમે સ્ક્રીનશોટ લઈ લ્યો બરોબર છે આપણે વિડિયો લેક્ચરમાં નેક્સ્ટ વિડિયો લેક્ચર જે છે એમાં મળીશું એક નવા ટોપિક સાથે એક નવા કાર્ડ સાથે જય હિન્દ જય ભારત